दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડિયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. પહેલા આપણે થોડી સૂચના સમજી લઈએ કે આપણે જે ગુજરાત બોર્ડની જે બ્લુપ્રિન્ટ છે, બ્લુપ્રિન્ટમાં આ પ્રકરણના કેટલા માર્ક્સ છે? 3 ગુણ છે, બરાબર. અને આ 3 ગુણ માંથી જો 3 એમસીક્યુ પૂછવાના હોય, વસ્તુથી નિયમ છે કે ગુજરાત બોર્ડ નું પેપર આપણે જયારે નીકળે ત્યારે મોસ્ટ ઓફ મોર ધેન 95% બુક ઓરિયન્ટેડ હોય છે, વિધાઉટ ચેન્જ એની વેલ્યુ. તો પછી આના એમસીક્યુ ને તમે પરફેક્ટલી તૈયાર કરશો અને એ એમસીક્યુ ના આધારે તમારે બોર્ડમાં જે 3 ગુણનું પૂછાય છે, પહેલા એના 3 એમસીક્યુ મોટા ભાગે સ્વાધ્યાયમાંથી આવવાની શક્યતા છે. ધારો કે સ્વાધ્યાયમાંથી ના આવે તો એવા જ એમસીક્યુ આવશે કે જે એમસીક્યુ સાદા સૂત્રથી તમે સોલ્વ કરી શકો. અને કન્સેપ્ટ વાળા પ્રશ્નો પૂછાય તો કન્સેપ્ટ વાળા પ્રશ્નો તો આપણે જાણીએ છીએ, આપણી થિયરીમાં લગભગ બધા જ કન્સેપ્ટ આપણે સોલ્વ કરી દીધા છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. એમસીક્યુ નંબર 1, 5 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલી મેગ્નેટિક મોમેન્ટ. મેગ્નેટિક મોમેન્ટ મીન્સ એમ. 5 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો એક ચુંબક બી કેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે? 7×10⁻⁴ ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રહેલું છે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ નો સદિશ ક્ષેત્ર સાથે ત્રિસંગનો ખૂણો બને, મતલબ θ 30. આ કોણ 30 થી વધારીને 45 કરવા માટે, મીન્સ θ 1 લઈએ અને θ 2 લઈએ 45. 30 થી વધારીને 45 કરવા માટે કરવું પડતું કાર્ય, આપણે કાર્ય એટલે ઉર્જાનો તફાવત જાણો છો ને. કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? W = δU. નોર્મલી ડેલ્ટા કે છે પણ અહીંયા આગળ ડેલ્ટા યુ સ્થિતિ ઉર્જાનો તફાવત. યુ એટલે U2 - U1. યુ ટુ એટલે -MB cos θ2 - MB cos θ1. તો અહીંયા આગળ -MB જ્યારે આપણે કોમન કાઢીએ તો શું થશે? cos θ2 - cos θ1. -M ની વેલ્યુ કેટલી છે? મતલબ -5×5×B 7×10⁻⁴. અને cos θ2 cos 45 - cos 30. ચલો -5 = 35×10⁻⁴. cos 45 ની વેલ્યુ કેટલી થાય છે? 1/√2. ઓકે, અને 1/√2 - √3/2. તો -35×10⁻⁴. આપણે જો આને નીચે ગુણાકાર ઉપર ક્રોસ ગુણાકારની મેથડ થી કરીએ તો નીચે શું આવશે? 2√2. નહીતર આની બાદબાકી કરી લો, તમારી પાસે સિમ્પલી કેલ્સીથી તમે એ પ્રિન્ટ હોય. ઓકે, તો કેટલા થશે? આને કરીશું તો 0.7071. યુ કેન ચેક ઇટ, વોટ ધ વેલ્યુ? 0.7071 -0.8660. સબસ્ટ્રેક્ટ કરી જો તમે -35×10⁻⁴. એની વેલ્યુ શું આવશે? માઇનસ માં જ આવશે. કેટલી આવશે? 0.7071 કેટલો આવે છે? -0.1589. આનો ગુણાકાર કરી જુઓ તો આપણને ફાઈનલ વેલ્યુ આપણને મળશે 5.56×10⁻⁴. કેટલા થશે? -4. ઓકે, -4. This is W and in joule. તો આટલું કાર્ય કરીએ તો એંગલ
કેટલા થી વધીને કેટલો થઈ જાય? 30 થી વધીને કેટલો થઈ જાય? 45 થઈ જાય.